નમસ્કાર, સમાચાર ઇન ભરૂચમાં હું રિયા પટેલ આપનું સ્વાગત કરું છું. ભરૂચમાં છેલ્લા 15 દિવસથી મુશળધાર વરસાદને પગલે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોસાયટીઓના વિસ્તારોમાં પણ ધીચણસમા પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક જર્જરિત ઇમારતો ધસી પડી છે. ત્યારે 15 દિવસમાં ભરૂચના લોકોને કેટલીક હાલાકી ભોગવવી પડી છે તેના ઉપર નજર કરીએ. ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે ભરૂચના નીચાણવાળા વિસ્તારો જળબંબાકારમાં ફેરવાયા. ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ભરૂચના દાંડિયા બજાર, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, ચાર રસ્તા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીચનસમા પાણીના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સતત ધોધમાર વરસાદને કારણે છેલ્લા 15 દિવસથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદના પગલે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારમાં ફેરવાયા. મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા. મુશળધાર વરસાદને પગલે તંત્ર દોડતું. વરસાદી પાણી શહેરના મુખ્ય માર્ગો ઉપર ઢીચણસમા પાણી ભરાઈ જતા પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ક્ષતિ થઈ જવા પામી હતી, જેના કેટલાક દ્રશ્યો અત્રે પ્રસ્તુત છે. વરસાદના પગલે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારમાં ફેરવાયા. વરસાદને પગલે અનેક જર્જરિત ઇમારતો ધસી પડી. વરસાદથી ભરૂચની સોસાયટીઓમાં ઢીચણસમા પાણી. સોસાયટીઓના રહીશો મીડિયા સમક્ષ. વરસાદને પગલે અનેક સ્થળોએ રહેલી જર્જરિત ઇમારતની દિવાલો ધોવાઈને ધસી પડતા અનેક નિર્દોષ લોકો દબાઈ ગયા હતા, તો કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. વરસાદી પાણી ભરૂચની લિંક રોડથી શ્રવણ ચોકડી સુધીની સોસાયટીઓ તથા જાડેશ્વર સોસાયટીમાં 15 દિવસથી વરસાદી પાણી ઘૂંટણસમા ભરાઈ જતા લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરવા આવ્યા હતા. ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ વરસાદી માહોલ વચ્ચે લોકોની વેદના સાંભળવા નીકળ્યા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ વરસાદી માહોલ વચ્ચે પણ ઉમરાજ ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોની વેદના સાંભળવા ધારાસભ્ય દોડી ગયા હતા. ભરૂચની ઝુંપડપટ્ટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણીઓ ઘરમાં ભરાતા લોકો 2 દિવસ સુધી ભોજન બનાવી શકતા નથી. ભરૂચમાં વરસાદના પગલે ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી ફરી વળતા રહીશોએ 2 દિવસથી ભોજન પણ બનાવી શકતા ન હતા, ત્યારે ઇન ભરૂચ ચેનલની ટીમે કેટલાક દ્રશ્યો કેદ કર્યા છે.
તેની ઉપર નજર કરીએ. ભરૂચમાં વરસાદના 15 દિવસમાં જ અનેક મુખ્ય માર્ગો ઉપર ઉપરખાબર થવાથી વાહન ચાલકો પરેશાન. વરસાદી પાણીના કારણે ભરૂચ શહેરના અનેક વિસ્તારમાં મુખ્ય માર્ગો ધોવાઈ જતા અનેક મુખ્ય માર્ગોની કપચી ડાંબર નીકળી જતા ઉપરખાબર રોડના પગલે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. ભરૂચના તળાવો ખાડી ભરાઈ ઉતા લોકોના ઘરોમાં જળબંબાકારની સ્થિતિ. સતત વરસાદના કારણે ભરૂચ શહેર જિલ્લાના અનેક તળાવ ખાડીઓના પાણી ઉભરાઈ ગયા હતા તો આમોદની ભૂખી ખાડી પણ ગાંડી દૂર થતા નજીકના અનેક ખેતરો અને ઝૂંપડપટ્ટી તથા મંદિરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થવા પામ્યું હતું. વરસાદના પગલે મુખ્ય માર્ગો ઉપર ધોરણો અડીંગો, વાહન ચાલકો પરેશાન. વરસાદી માહોલના પગલે ભરૂચના મુખ્ય માર્ગો ઉપર પણ વાહન ચાલકોએ નડતરરૂપ ધોરોને અડીંગો જમાવી દેતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચની અનેક સોસાયટીઓમાં કાદવ કિચડનું સામ્રાજ્ય. વરસાદને કારણે ભરૂચની અનેક સોસાયટી સહિત અન્ય વિસ્તારમાં કાદવ કિચડના સામ્રાજ્યના પગલે સ્થાનિક રહીશોએ શાળાએ જતા બાળકોને પડતી હાલાકીના મુદ્દે મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 15 દિવસમાં વરસેલા વરસાદના કારણે ભરૂચની જનતાને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હજુ વરસાદી ઋતુના 4 માસ દરમિયાન ભરૂચની પ્રજાને કેટલું વેઠવું પડશે તે જોવું રહ્યું.